વેલકમ બેક. સમાચારમાં આગળ વધીને વાત કરી મહેસાણાની, તો અહીં નવા જિલ્લા પોલીસ વડા નિલેશ ચાજડિયા દ્વારા ગેરકાયદેસર વાહન પાર્કિંગ સહિત આદેધડ દબાણ મામલે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ અને વાહન ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરે છે તેના માટે જિલ્લા પોલીસ વડા દ્વારા હેલ્પલાઇન નંબર અને વોટ્સઅપ પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ હેલ્પલાઇન ઉપરથી થયેલી ફરિયાદ બાબતે એક્શન લેવાની ખાતરી જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી હતી. મહેસાણાના સ્થાનિક લોકો માટે પણ એક નંબર જાહેર કરવામાં આવ્યું છે અને પોતાની ફરિયાદ અથવા તો તે ફોટો પાડી અને મોકલી શકે છે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તેવું પણ પોલીસે જણાવ્યું છે. તો 10થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને 4 કાર સહિત અસંખ્ય મેમા પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યા છે. બધા જ રસ્તાઓ આપણને ખુલ્લા મળે છે. આ અનુસંધાને મહેસાણા શહેર પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, નગરપાલિકાની સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે. પણ અમુક જે સ્થિતિ છે એ જોતાં નાની ટીમ દ્વારા કાર્યવાહી કરવી એ જરૂરી છે અને પોલીસને તાત્કાલિક માહિતી મળે તો આ દબાણો તાત્કાલિક પાર્કિંગમાં જે ગેરકાયદેસર પાર્ક કર્યા હોય દૂર થઈ શકે એના માટે આજે એક હેલ્પલાઇન નંબર અમે વોટ્સએપ હેલ્પલાઇન નંબર રિલીઝ કર્યો છે. મહેસાણાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે આપના આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આ રીતે ગેરકાયદેસર પાર્કિંગ થતું જોવામાં આવે અથવા તો પાર્કિંગના બીજા કોઈ નિયમોનો ભંગ થતો જોવામાં આવે તો તાત્કાલિક એના ઉપર ફોટો પાડીને મોકલશે તો 10 થી 15 મિનિટમાં અમારી જે ટોઈંગ વાન છે અને પોલીસના માણસો ત્યાં પહોંચીને એ દબાણ દૂર કરાવશે.